લગભગ તમે છેલ્લા પાંચ દિવસમાં જોશો ને તો એકત્રીસો પર્સન જો એકત્રીસો પર્સન્ટ નીચે પડી છે એકત્રીસો પોઈન્ટ તમે જોઈ શકો છો પિસ્તાલીસ હજારમાં પ્લસ તમે એકત્રીસો કરો એટલે કેટલા થયા પિસ્તાલીસ હજાર છેતાલીસ હજાર અને સુડતાલીસ હજાર ની આજુબાજુ હતી એક અઠવાડિયા પહેલા અને તમે પાંચ દિવસમાં અને તમે જોઈ શકો છો ત્યાંથી કેટલું નીચે પડી ગઈ છે માર્કેટ છે ને તો લોકો કહે સાહેબ હવે શું થાય મતલબ ઘણા બધા ડર હશે ઘણા બધા પ્રશ્નો છે કારણ કે મારો ઘણા ટાઈમથી વિડીયો પણ નથી આવ્યો તો જુઓ મેં એક મહિનાનો ચાર્જ જોઈ એક મહિના પર પાંચ પર્સન્ટ નેગેટિવમાં જ છે છેલ્લા છ મહિનાનો ચાર્જ જોવો છ મહિનામાં પણ કાંઈ ખાસ રિટર્ન નથી બે પર્સન્ટ જેવું નેગેટિવ જ છેલ્લા એક વર્ષનો ચાર્જ જુઓ તો એક વર્ષમાં તમને પાંચ સવા પાંચ પર્સન્ટ જેવું રિટર્ન આપેલું છે બરાબર બેન્ક નિફ્ટીએ અને છેલ્લા મેક્સિમમ તમે જોઈ શકો છો મેક્સિમમ જુઓ માર્કેટ

છે ને તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર આમ કરતો કરતો અત્યારે પિસ્તાલીસ હજાર ની વચ્ચે તો માર્કેટમાં ગિરાવટ આવે સ્વાભાવિક વાત છે એમાં કઈ મોટું નથી ગિરાવટ આવે એટલે આપણે ઓપોર્ચ્યુનિટી માનવી જોઈએ કે આપણને એક મોટું છે કે ભાઈ આલો શેર આપણને હજી પણ સસ્તા ડિસ્કાઉન્ટમાં મળશે તો આપણે એમને ખરીદી કરી શકીએ મેં તમને જે શેર આપેલા છે એમાં એમાં પણ તમે જોજો જો નિફ્ટી છે નિફ્ટી નું છેલ્લા તમે પાંચ દિવસમાં જ્યાં જોશો ને તો પાંચ દિવસમાં પણ એક લોડિંગ થાય છે નેટનું નું ઈસ્યુ છે થોડો કઈ વાંધો નહીં છેલ્લા પાંચ દિવસ ને તો પણ ત્રણ ત્રણ ચાર પર્સન્ટ જેવું ગિરાવટ છે આજુબાજુ નેગેટિવ છે ટૂંકમાં છેલ્લા એક મહિનાનું ચાર્જ ને તો એક મહિનામાં તો વધારે ખાસ નહી બસો પર્સન્ટ જેવું છે મતલબ નેગેટિવમાં એક મહિનામાં અને છ મહિનાનું ચાર્જ જોઈશું ને આપણે તો છ મહિનામાં સાત થી આઠ જેવું પ્લસમાં છે એમ જો ઉપર ગઈ જાય છેલ્લા એક વર્ષનું તમે ચાર્ટ જોશો ને એક વર્ષનું તો એક વર્ષ ઉપર સત્તર થી અઢાર પર્સન્ટ જેવું રિટર્ન તમને આપેલું છે ત્રણ હજાર એકત્રીસો પોઈન્ટ જેવું છે અને મેક્સિમમ ચાર્ટનું તમે જોઈ લો તો આમાં પણ સેમ જ એ રીતના જ છે આમ જો નીચેથી ઉપરા ક્યાંથી સ્ટાર્ટિંગ હતી બે હજાર બેમાં અગિયારસો બારસો ને હજાર રૂપિયાની જે બાજુ હતી બે હજાર બેમાં ત્યાંથી પછી જુઓ આ જે એકવીસ હજાર છે બરાબર તો આ રીતના ઉપર નીચે ઉપર જે થતા થતા ચાલતું હોય આપણે જો કોવિડમાં મોટી ગિરાવટ આવી હતી બાર હજારથી સીધું આવી કીધું ક્યાં તો કે આઠ હજાર અને આઠ હજાર સીધું વધારે ક્યાં છે તો એકવીસ હજાર બાવીસ હજાર ઓલમોસ્ટ ટચ કરીને આવી છે તો આ રીતના માર્કેટમાં ચાલતું હોય છે તો એમાં કંઈ ગભરાવાની જરૂર ન હોય અને મેં જે તમારે સ્ટોક જે રિકમેન્ડેશન કરેલા હતા હમણાં મેં વચ્ચે લાસ્ટ જે વિડીયો બનાવ્યા જે લોજિસ્ટિક તો એ જુઓ માર્કેટ આખી મતલબ બધા લગભગ સ્ટોક નેગેટિવ હતા પણ આ જો આ જે પણ ત્રણ ચાર પર્સન્ટ જેવું ભાગ્યું હતું પોઝિટિવ છે ને ઓલમોસ્ટ અહીંયા સુધી તો આવ્યું હતું ત્યાંથી પાછું થોડુંક નીચે ગયું છે ઓલમોસ્ટ મતલબ મતલબ કે સારા એવા સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમને કઈ વાંધો આવશે નહીં આ જો ક્યાં આજે આજનો જ છે ત્રણસો ગયો એટલા ત્રણસો બાણું ત્યાંથી પછી નીચે આવી ગયો ને ત્રણસો પંચ્યાસીનું ક્લોઝિંગ છે બરાબર તો આજે પણ ચાર પર્સન્ટ જેવું ભાગ્યું છે મેં આના ઉપર પણ એક વિડીયો બનાવેલો હતો તમને યાદ હોય તો તમે જોઈ લેજો આ છેલ્લા એક બે વિડીયો પહેલા જ એમનો મતલબ વિડિયો હતો તો મારો કહેવાનો મતલબ છે કે સારા સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમારે વાંધો આવશે નહીં છેલ્લા પાંચ દિવસમાં જોઈશું તો આપણા પાંચ પર્સન્ટ પ્રોફિટમાં તમે હશો અને છેલ્લા છ એક મહિનામાં જોશો તો પણ છ પર્સન્ટની આજુબાજુ છેલ્લા છ મહિનામાં જોશો તો પણ કાંઈ ખાસ રિટર્ન નથી માત્ર ચાર પાંચ પર્સન્ટ છે અને છેલ્લા એક વર્ષનું તમે ચાર્જ જોશો ને તો એક વર્ષ ઓલમોસ્ટ બાર સાડા બાર પર્સન્ટ છે વધારે રિટર્ન આપ્યું નથી અને મેં આના ઉપર એક ડિટેલમાં વિડીયો પણ બનાવેલો છે આમ જો તમે જોઈ શકો છો આ સ્ટોક શું કહેવા માંગે છે એ પણ તમે જોઈ શકો છો આ ચાર્ટમાં શું કહેવા માંગે છે આ કંપની કઈ રીતનું રહેશે આમ જો તમે ચાર્ટ ઉપર પણ સમજી જે મારા સ્ટુડન્ટ છે એ લોકો સમજી ગયા છે આ ચાર્ટમાં કયો પેટર્ન બનાવવાની તૈયારી છે શું છે આ તે બધું બધા જે મારા સ્ટુડન્ટ છે ને એ લોકોના બધા પેટર્નની ખબર છે બરાબર છે કે શું છે આ તે મતલબ કેન્ડલમાં ખબર પડે આ તો ખાલી નોર્મલ એવું બતાવશો બાકી તમે ચાર્ટ ઓપન કરો ને ટ્રેડિંગ વીમો પછી ત્યાંથી તમે કેન્ડલ સ્ટિક જોશો ને તમને ખ્યાલ આવી જશે મારા જે સ્ટુડન્ટ છે એ લોકોને બરાબર રીતે ખ્યાલ છે અને હા ચાલુ જ છે આપણો ઘણા બધા પ્રશ્ન હતા કે સાહેબ અમારે શીખવું છે કોર્સ લેવું છે તો કોર્સ ચાલુ જ છે મને વોટ્સઅપ તમે કરી શકો છો ત્યાંથી બધી ડિટેલ મળી જશે બરાબર છે તો કોઈ સારા એવા સ્ટોકમાં ટૂંક મારું કહેવાનો મતલબ છે કે કરીને રાખો તો વાંધો નહીં આવે બાકી માર્કેટ પડે તો પડવા દો કાંઈ વાંધો નહીં હમણાં બે હજાર ચોવીસના માર્ચમાં અ ચોવીસ સોરી બે હજાર ચોવીસમાં માર્ચ મહિનામાં ઇલેક્શન છે તો ત્યારે મતલબ સ્વાભાવિક છે કે માર્કેટ ઉપર જવાનું છે એટલે એના પહેલાં નીચે પડે એટલું પડવા દેવાનું છે કાંઈ વાંધો નહીં પછી ઉપર જ જવાનું છે એટલે એ કોઈ ટેન્શન જરૂર નથી પ્લસ કે ફેબ્રુઆરી ફર્સ્ટના આપણે આ બજેટ છે તો એમાં પણ મતલબ માર્કેટમાં બહુ ઓલાટાઇલ રહેશે ઉપર નીચે હજાર પોઈન્ટ ઉપર બે હજાર પોઈન્ટ નીચે આ રીતના મતલબ માર્કેટ ચાલશે એ દિવસે તો ધ્યાનથી કરવાનો એ દિવસે જે મતલબ એન્ટ્રાડી કરે છે એમના માટે છે બાકી સ્ટોકવાળા માટે તો સારા એવા સ્ટોક પકી રાખો હોલ્ડ રાખો કાંઈ વાંધો નહીં બે ચાર મહિના માર્કેટ પાછી ઉપર જ જોવા મળશે એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે થોડુંક તમને જે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા હો અથવા એ નીચે પડી ગયું હોય તો ગભરાવાની જરૂર નથી અગર તમારી પાસે કેપિટલ હોય તમે ધીરે 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 કેપિટલ એડ કરતા જાઓ જેથી જ્યારે ઉપર થોડુંક પણ ઉપર આવશે ને એટલે તમે જે છે ને મતલબ નો પ્રોફિટ નો લોસમાં આવી જશે તમારો એવરેજ થઈ જશે સ્ટુકમાં કહેવાનું અને પછી ત્યાંથી સારું રિટર્ન મળી શકે છે સારા સારા સ્ટોકમાં તમે જે ઇન્વેસ્ટ કરેલું છે એમાં કહું છું બાકી હું આવું કઈ હશે તો વિડીયો બનાવતો રહીશ પણ ગભરાવાની જરૂર નથી આ એક મોકો સમજી લો તમારે જે કોઈ પણ સારા સ્ટોક હોય જેમાં તમે ઇન્વેસ્ટ ઓલરેડી કરેલું હોય અથવા તો કરવાના હોય તો અત્યારે તમે આરામથી કરી શકો કારણ કે માર્કેટ નીચેમાં જોવા મળી રહ્યું છે તો આ એક મોકો સમજાય કારણ કે માર્કેટ આ વખતે ઓલ ટાઈમ જ જાતું હોય છે तो जय मार्केट नीचे मार्केट करजो करो करजो सब्सक्राइब करो नूलता लाइक कर सो तो अमन मजा आडियो बनावा मर्जी था लाइक करे तो अम्म बनाव एट वीडियो ने लाइक करजो शेर करजो सब्सक्राइब करो न भूलता थैंक यू माजाती है धन्यवाद मलिए नेक्स्ट विडियो